भागवत भगवान श्रीनाथ जी प्यारे तुलसी राधे 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 कृष्ण कन्हैया दिव्य बचे हे श्याम તારા શ્યામ રૂપનું કારણ શું છે? એ પ્રભુ અલગ અલગ કારણો આપતા જ જાય છે. યશોદા અહીંયા આવે, લાલનને માખણ ખવડાવે. લાલન મંગળાના સમય જયારે માખણ એક વાર ચાખે ને, અને દરેક ભૂખમાં માખણ માગે. મૈયા કહે, લાલન મંગળામાં હું તને માખણ આપીશ, દરેક ભોગમાં માખણ કેવી રીતે આપું? લાલન તો દરેક સમયે માખણ માંગતો છો. મૈયા તને રોકશે, બીજા મૈયા રોકે આ લાલન થી સહન ન થાય. લાલન રોહિણીની પાસે જાય અને રોહિણી જઈને પ્રેમથી માખણ ખવડાવે. મૈયા ગુસ્સો કરે, લાલનને અતિશય માખણ ન ખવડાવે, લાલન બગડી જશે. મૈયા ના પાડે તો રોહિણીજી પણ ના પાડે. લાલનને ગુસ્સો આવે, મોટા ભાઈને બોલાવે. જાઉં છું ને કે ભાઈ, મનમાં એક પ્રશ્ન છે. કશું એમ પણ નંદા લેવાનું છે કે તારું અને મારું છે. અચ્છા, નંદાલીની ગાય કોની? તારી અને મારી. ગાયનું દૂધ કોનું? તારું અને મારું. દૂધનું દહીં કોનું? તારું અને મારું. એનું માખણ કોનું? તારું અને મારું. આપણા બંનેનું છે ને કે આ આપણા બંનેનું માખણ છે, છતાં મૈયા મને માખણ ખાવાની ના પાડે છે. શું કરો? કઈ ભાવ ભાઈ, ના ના, માં ક્યારે ના ના પાડે? એની વખતે હું ક્યારે જુઠ્ઠું બોલું? માં ખરેખર ના પાડે છે. ભાવ ભાઈ કે કનૈયા શું કરશો? કનૈયો કે જો ભૈયા, તમે રહ્યા બહુ સીધા માણસ, તમે ક્યારે ઊંધું કામ કરી શકો નહીં. અને હું આવ્યો છું, હું કોઈ સીધું કામ કરવા આવ્યો નથી. અને મારો એક નિયમ છે કે શું, કે પહેલા સીધી આંગળી ટ્રાય કરવાનો. તો સીધી આંગળી માખણ નહીં મળે તો આંગળી વાકી કરવી પડશે. એટલે તું કહેવા શું માંગે? તું શું કરીશ? ચોરી કરીશ બીજું શું? જેના માટે હું આવ્યો છું, હવે મારે કરવાનું છે. હવે ઘરમાં ચોરી? કનૈયો કહે, અરે ભૈયા સારું છે ને, ઘરની બહાર ચોરી કરવા જવું હે તો માર પડે, ઘરમાં ચોરી કરીએ તો કઈ માર ન પડે. મૈયાને ખબર પડી કે આ કનૈયો ચોરી કરવાનો વિચાર કરે છે. માખણને છુપાઈને રાખતા થઈ ગયા. કનૈયો ફરી ચિંતામાં આવ્યો, શું કરું? કઈક તો કરવું પડશે. મધુમનને બોલાયો, સખાઓની મીટિંગ કરી છે. અરે સખાઓ, એક કામ કરીશું, એક મંડળ બનાવીએ. કે મંડળ? એ શેની માટે? હું પછી તમને કહું છું, પહેલા આપણે મંડળની સ્થાપના કરી. મંડળની સ્થાપના કરી. બધા કે પ્રમુખ કોણ? કનૈયો કે મહારાજ સિવાય કોઈ પ્રમુખ હોઈ શકે? અને મંડળની પ્રવૃત્તિ શું? કે ચોરી. એટલે જો આ મંડળનું કામ શું? પહેલા આખા ગોકુળમાં ફરવાનું, પહેલો નિયમ. બીજું, કોના કોના ઘરમાં માખણ છે એ જોઈ લેવાનું, બરાબર. પછી ત્રીજું, કે માખણ કોના ઘરમાં જોઈને બધા ભેગા થઈને નક્કી કરવાનું. અને ચોથું, બધા ભેગા થઈને માખણ ચોરવાનું, અને ચોરી કરે પછી બધા ભેગા થઈને માખણ ખાવાનું, અને કોઈ પકડાઈ જાય તો માર પણ સરખા ભાગે વેચવાનું. કનૈયો કે બધું નક્કી કરીને પછી ચાલુ સારું.
બોલો સંત મંજૂર છે પણ માકડ કેમ ચોરવાનું? કે આવ મારી સાથે ગિરા પર લઈ ગયા. પ્રભુએ મોટી શિલા ઉઠાવી અને ગોપીજનો અને વ્રજ ભક્તોને ગોપ સખાવને બતાવ્યું કે જુઓ આ કેટલી મોટી શિલા છે, મેં કેવી ઉઠાવી લીધી છે. ચલો સખાવ તમે આ શિલાને ઉઠાવો. બધાએ પ્રયત્ન કર્યો, કોઈનાથી ઉઠી જ નહીં. બધા સાથે મળીને પ્રયત્ન કરવા, સાથે મળીને પ્રયત્ન કરે તો પણ ઉઠે નહીં. બધા કે લાલા તે આ શિલા કેવી રીતે ઉઠાવી? લાલુ કોલર ઊંચા કરીને કે એક તો માખણ નો પ્રતાપ છે, જો માખણ ખાઓ શક્તિ મળે ને બધું આપણે ઉઠાવી શકીએ. ઘણી આવી શક્તિ મને જોઈએ છે. ચલો માખણ ચોરતા થઈ જાઓ, બધા તૈયાર થાય કે હવે આપણે તૈયાર થવું પડે. માખણ ચોર્યા વગર ચાલે નહીં, કરશું શું? શરૂઆત ક્યાંથી કરશું? કહેલો કે જો સૌથી પહેલા ઘરમાં ચોરી કરવાની. એટલે મારા એક દૂરના માસી છે ને બહુ જ પ્રેમાળ છે, મને બહુ પ્રેમ કરે છે. કેવું છે? એના ઘરે પહેલા જઈએ ને એ માસીને પ્રેમથી મનાવીએ. સાહેબ માસી માખણ આપી પડે. માસીના ઘરે ગઈ. કનિયો કહે કે રે માસી જો આજે હું આવ્યો છું. માસી કનિયા તો બહુ સરસ થયું તો આવી ગયો. અરે કેમ? હું ઘર છોડીને બહાર જઈ રહી હતી, હવે તું આવ્યો ને તમારે ઘરમાં તાળું મારવાની જરૂર પડશે નહીં. કનિયો કે માસી જ્યારે જ્યારે ઘરની બહાર જાઓ મને બોલાવી લેવાનું, હંમેશા તમારા ઘરનું તમારું ભજનનું ધ્યાન રાખીશ. માસી ગયા ઘરની બહાર, સખાવ ઘરમાં આવ્યા, માટલી જોઈ, એકબીજા પર ચડ્યા અને માટલી ઉતારી. સખાવ કે જો આ રસ્તો પણ એ બતાવ્યો, આ લાલને બતાવ્યો છે. સૌથી પહેલા માખણ લાલને ખવડાવો. એક સખા કહે કે લાલને ખવડાવો નહીં પણ લાલને તો અંગી અંગમાં આ માખણથી નવડાવી દો. કે આ લાલન છે ને એ નવનીત છે, નવનીત એટલે આખું સ્વરૂપ માખણનું છે. આ લાલન તો નવનીત પ્રિયાદી છે, એ તો માખણ રૂપ છે, એને માખણ ખવડાવી. અને લાલનને એક ગુપ સખાવો, એ ગુપ સખાવો. એક એક સખાવ આવે લાલનને માખણ ખવડાવે. અને એક સખો ગાતો હોય લાલાને માખણ ભાવે, લાલાને મિશ્રી ભાવે, એવા ગુણગાન કરે. ત્યાં એટલામાં જ માસી આવ્યા, રંગી હાથે કનિયાને પકડ્યો. અરે કનિયા, લાલન તું મારા ઘરમાં આવું કરીશ? મેં તારાથી આવી આશા નથી રાખી હું. લાલન કહે અરે મૈયા, ઓ માસી, અમે કઈ નથી કર્યું, આ તો કોણે કર્યું છે? તમને સૌકો માસી બહુ લાંબી સ્ટોરી છે, પણ તમે કેવી પડશે ને કહે ને શું થયું? તમે ગયા ને પછી શું થયું ખબર છે? શું થયું? તમે ઘરની બહાર નીકળ્યા ને એટલી જ વારમાં પુષ્પક વિમાન આવ્યું. અને મૈયા શું તમને કહું માસી, કેમ શું થયું? બ્રહ્માજી, શિવજી, ગણેશજી, પાર્વતીજી, લક્ષ્મીજી બધા અહીં સદા આવ્યા. મેં પૂછ્યું એકદમ અહીંયા કેમ આવ્યા છો, અહીંયા ના આવશો? કે છે કે આ તારા માસીનું ઘર છે. કે હા, કે અમે સાંભળ્યું છે કે તારી માસીનું માખણ એ અમારા અમૃત કરતા પણ મીઠું છે, એટલે માખણ ખવાય છે. મેં ના પાડી કે ના, આવી રીતે માસીનું માખણ તમારાથી ના ખવાય, ચોરી કહેવાય. પણ માસી બ્રહ્માજી સામે મારું ચાલે. હું નાનકડો બાળક, મેં એટલી શું લઈને શિવજી આવે, ગણપતિજી પધાર્યા હોય, લક્ષ્મીજી આવ્યા હોય તો હું રોકી શકું કોઈને? માસી કે ના, તું ના રોકી શકે, મેં તો માટલી ઉતારીને આપી દીધી. કે પછી? અરે પછી એ લોકોએ કાઢું ને કહે છે કે એટલું સારું માખણ છે, એટલું સારું માખણ છે કે કનિયા તું તારી માસીને કહે છે કે રોજ એક માટલી માખણ આ મારી માટે તૈયાર રાખે, એ લેવા આવશે. અરે રોજ પુષ્પક વિમાન આવશે માસી, તમારે ખાલી એક માટલી માખણ મને આપવાનું, વિમાન ઉતરશે, હું વિમાનમાં માટલી મૂકીશ, એ વિમાન જતું રહેશે, એટલે એ બ્રહ્માજી પણ તમારાથી રાજી રાજી થઈ જશે. શું વાત કરે છે કનિયા? ખરેખર માસી જૂઠું બોલો? તમારો કન્યો જૂઠું બોલે કે ના? તો પછી જૂઠું ક્યારે ના બોલો માસી? એ લોકો કીધું અને સાથે શું કર્યું ખબર છે? મેં કીધું કે આવું અમૃત સમાન હોય જ, મેં ના પાડી તો સાક્ષાત લક્ષ્મીજી આવ્યા. માસી લક્ષ્મીજી આવ્યા ને મારું મોઢું ખોલાવ્યું, મને કહે છે તું વિશ્વાસ નથી કરતો ને કનિયા? મેં કહ્યું ના, લે માખણ ખાઈને જો. અને મને તમારું માખણ ખવડાવ્યું, મને વિશ્વાસ થયો કે અમૃત કરતા કોઈ ઉત્તમ હોય તો મારી માસીનું માખણ છે. કાનો કેવો છે? કાનો કે ના હો,
મારી તમારી વાત છે, જો મૈયાની ખબર પડી ને તો બ્રહ્માજી આવા ના પાડે છે. કે જો તારી મારી વાત છે, મૈયાને ખબર તો નહીં આવે. એટલી સિક્રેટ રાખવાની છે, કોઈને કહેવાની નથી. પ્રવાત રહ્યા વગર રહે ખરી. આખા ગોકુલમાં ખબર પડી ગઈ કે કનૈયાને માખણ ભાવે, કનૈયાને માખણ ભાવે, કનૈયાને માખણ ભાવે. અને કનૈયા એક્સપર્ટ થઈ ગયો છે. મધુબન ને કહે છે, ક્યારે મધુબન, જો હવે છે ને આપણે માખણ ચોરામાં એક્સપર્ટ થઈ ગયા છે. કોઈના પણ ઘરે જઈને ગમે ત્યારે આપણે માખણ ચોરી શકીએ. આપણામાં આવડત આવી ગઈ છે. જ્યાં ઘર સુનું દેખાય ત્યાં માટે લઈને આવે કનૈયો. અને એ ગોપ સખાઓ મળીને, એ બધા સખાઓ મિત્રો મળીને કનૈયાને માખણ ખવડાવે અને મનમાં ને મનમાં ગાન કરે. રાધા ના મળે તો જીવન અધૂરું થઈ જાય. રાધા અધર સુધારના એવું ના ભાવે છે. અને ગોપ સખાઓ, મારા શ્વાસો શું છે ખબર છે? શું છે? જ્યારે જ્યારે રાધાનું નામ લઉં ત્યારે ત્યારે શ્વાસ લઈ શકું છું. અને મારું સ્થાન શું છે ખબર છે? મધુમલ કહે, પ્રભુ શું છે? જ્યારે પણ રાધાનો વિરહ થાય ને આંખમાંથી આંસુ ઝરતા જાય ને, ત્યારે લાગે આ વિરહાગ્નિનું સ્થાન જ મારું સાચું અપ્રસ્વરૂપ સ્થાન છે. અરે સખાઓ, બધા વગર જીવનમાં ચાલે પણ મને રાધા વગર ના ચાલે. ને રાધાનો આધાર, રાધાના અધરનો રસ એટલે માખણ છે. અને સખા, નિત્ય મને જે માખણ ધરે ને, માન મારું અને રાધાની પ્રેમપૂરી કૃપા એની પર ઉતરે છે, ઉતરે છે ને ઉતરે છે. એને માને કર્યું હોય એ માન દૂર થાય અને પ્રેમ પ્રગટ થાય છે. અને એ રાધાનું સ્મરણ કરીને હું બાંધો બનવું છું. અને મારું માન કોઈ છોડાવનાર હોય, રાધાનું માન કોઈ છોડાવનાર હોય તો મારા સિવાય કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. એ જો મધ્યમાન, મહામાન, નિત્યમાન, હું નિત્યમાન કરું છું. જ્યારે અનવસર થાય તો નિત્યમાન, સૈન આવે એટલે મધ્યમાન થયું. ને જ્યારે પણ કોઈ સખાથી કોઈ અપરાધ થાય, કોઈ દોષ થાય, ને હું જ્યારે કોઈ પણ નાનકડી વાતથી મારા સખાથી માન ધરું ને, એ તો મહામાન છે. અને મહામાન દૂર કરવાનું એક જ કારણ કે જ્યારે પણ મેં ગોપીજન સાથે મહામાન કર્યું તો રાધા મધ્યમાં આવી અને માલના છોડાવી છે. યમુનાજી મધ્યમાં આવ્યા અને માલના છોડાવી છે. અને એ તો મારી નિત્યતા છે. ભૂતકાળમાં જ્યારે હું માન કરું તો સ્વામી સ્વરૂપ રૂપે શ્રી વલ્લભ પધાર્યા છે. અને વલ્લભની કાની કરી એટલે ઠાકોરજી માન દૂર થઈ જાય છે. હવે તમારી આ મહામાનની લીલાઓ છે. જય
કરીને સાચું કહે છે એટલે કેવું કહે જુઠ્ઠું બોલું સામે મળ્યો કની પૂછે અરે આજનો શું વિચાર છે આજનો શું પ્લાન છે કોના ઘરે આપણે જવાનું છે મારા ઘરની બાજુમાં એક માસી છે